नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण नंबर 5 में नवा भागीदार ना प्रवेश में आज है आपनो लेक्चर नंबर 20। चलो आगे बढ़िए। हवे टूका दाखला जे पागड़ी ना पॉइंट छे एनो आज आपणे छेलो पॉइंट जोवाना छीए। चलो हेडिंग बांधो, रीत नंबर 4, गुप्त पागड़ी। रीत नंबर 4, गुप्त पागड़ी। गुप्त पागड़ी एटले पागड़ी नु मूल्यांकन भागीदारोनी मूड़ी परथी करवामां आवे। तो काउंसमां आ रीते पण लखो, पागड़ी नु मूल्यांकन भागीदारोनी मूड़ी परथी करवामां आवे। ओके, लखाई गयुं। चलो एमां पहेलो पॉइंट करीने लखो। સૌથી પહેલા તો બધા જ ભાગીદારોની મૂડીનો સરવાળો કરવામાં આવે છે। એને આપણે સમીકરણ જેમ એક બનાવતા એ રીતના રકમ નંબર 1 બધા ભાગીદારોની મૂડીનો સરવાળો લખજો। સૌ પ્રથમ બધા ભાગીદારોની મૂડીનો સરવાળો કરવામાં આવે છે રકમ નંબર 1। પછી બીજો પોઈન્ટ કરીને હવે નવા ભાગીદારની મૂડી પરથી પેઢીની કુલ મૂડી મેળવવી। તમને નવા ભાગીદારના ભાગની મૂડી આપેલી હોય, માની લો કે એ અને બી ભાગીદારો હોય અને એમાં સી નો પ્રવેશ થાય 1/4 ભાગે, તો 4 રૂપિયા નફો થાય તો એમાંથી 1 રૂપિયો સી નો થાય। હવે સી મૂડી પેટે 50,000 રોકડા લઈ આવતો હોય તો 1 રૂપિયાએ 4 રૂપિયા, તો 50,000 કેટલા? એવી રીતના ત્રિરાશી મૂકી અને ભાગીદારની મૂડી પરથી પેઢીની કુલ મૂડી મેળવવી, એને રકમ નંબર 2 આપવાની। લખો હવે રકમ નંબર 2 અને 1 ની તફાવતની રકમ છે એ પેઢીની પાઘડી થાય। રકમ નંબર 2 અને રકમ નંબર 1 ની તફાવતની રકમ પેઢીની પાઘડી થાય, અને પેઢીની પાઘડી મળે એટલે નવા ભાગીદારના ભાગની પાઘડી કરવાની। લખો, સ્ક્રીનમાં લખ્યું છે ને એટલું તમારે લખવાનું છે ચોપડામાં। પછીનો પોઈન્ટ, પેઢીની પાઘડી પરથી ભાગીદારના ભાગની પાઘડી કરવાની। અને છેલ્લો પોઈન્ટ લખો, આવા સંજોગોમાં નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો નથી એટલે એ મુજબ આમનોન કરવાની। નવાના મૂડી ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા, એ મુજબ આમનોન કરવાની। ચાલો દાખલો જોઈએ। ચાલો ચોપડામાં હેડિંગ બાંધો, સ્વાધ્યાયનો દાખલા નંબર 4નો 11મો દાખલો। સ્વાધ્યાયનો દાખલા નંબર 4નો 11મો દાખલો, રકમ જોવો, એમાં જી અને ઈ ની મૂડી અનુક્રમે 80,000 અને 60,000 છે। તેઓ નવા ભાગીદાર બી ને 1/4 ભાગે પ્રવેશ આપે છે। બી મૂડી તરીકે રૂપિયા 50,000 લાવે છે। ચાલો જરૂરી આમનોન લખવાની છે। અહીંયા ખબર કેમ પડે કે ગુપ્ત પાઘડીનો દાખલો છે? તો અહીંયા તમને પાઘડી અંગેની કોઈ સૂચના જ નથી આપી એટલે ગુપ્ત રીતે છુપાયેલી છે પાઘડી। ચાલો લખો જવાબ કરીને। સૌથી પહેલા
ત્રણેયની મૂડી આપી છે એ મૂડીનો સરવાળો કરશું તો લખો જવાબ કરીને જીની મૂડી પ્લસ ઈની મૂડી પ્લસ બીની મૂડી બરાબર કરીને નીચે 80,000 પ્લસ 60,000 પ્લસ 50,000 બરાબર રૂપિયા 1,90,000 આ રકમ નંબર એક થઈ અહીંયા લીટો મારીને એકડો કરી નાખજો 1,90,000માં ચાલો હવે લખતા નહીં ખાલી સ્ક્રીનમાં ધ્યાન આપો હવે બી એક ચતુર્થાંશ ભાગે બીનો પ્રવેશ થાય છે અને બી મૂડી પેટે 50,000 લાવે છે એટલે રોકડા લાવે છે તો ત્રિરાશિ મૂકવાની બી અને પેઢી બીનો એક ચતુર્થાંશ ભાગ છે ધેટ મીન્સ પેઢીનો 4 રૂપિયા નફો હોય તો બીનો 1 રૂપિયો નફો થાય એટલે 1 રૂપિયાએ 4 રૂપિયા તો 50,000 એ કેટલા ફરીથી કહું છું બીનો ભાગ એક ચતુર્થાંશ છે એટલે 4 રૂપિયા નફો હોય તેમાંથી 1 રૂપિયો બીનો તો પેઢીના 4 રૂપિયા હોય ત્યારે બીનો 1 રૂપિયો તો બીના 50,000 મૂડી પેટે લઈ આવે તો કેટલા એટલે 50,000 ગુણ્યા 4 ભાગ્યા 1 એટલે 2,00,000 રૂપિયા આવશે હવે આ થઈ રકમ નંબર 2 ઈ બેનો તફાવત કરો એટલે પેઢીની પાઘડી મળે તો પેઢીની પાઘડી બરાબર 2,00,000 માઇનસ 1,90,000 એટલે 10,000 રૂપિયા હવે આ થઈ પેઢીની પાઘડી એમાં પાછી તમારે બીના ભાગની પાઘડી કરવાની તો બીના ભાગની પાઘડી 10,000માં 1/4 એટલે 2,500 રૂપિયા બસ હવે બે આમનોંધ આવે પાઘડી પેટે રોકડા નથી લઈ આવતો એની એક જ હોય આમનોંધ અને મૂડી પેટે જે બી રોકડા લઈ આવે છે એની આમનોન અને આમનોન કરશું એટલે ત્યાગનું પ્રમાણ જોશે જ તો અહીંયા જી જેમ ઈ જૂનું પ્રમાણ કાંઈ નથી કીધું એટલે 1:1 અને બીજું કાંઈ રકમમાં નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ ઈ જ ત્યાગનું પ્રમાણ એટલે આમનોનનું ડ્રો કરી લઈએ તો પેલી આમનો દવસે મૂડી પેટે રોકડા લઈ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે બીના મૂડી ખાતે જમા 50,000 ને 50,000 બાબત જેમાં બી મૂડી પેટે રોકડા લાવ્યો તેના પછી બીજી આમનોનમાં નવાના મૂડી ખાતે ઉધાર નવો એટલે બી બીના મૂડી ખાતે ઉધાર તેના ભાગની પાઘડી 2,500 તે જી અને ઈના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં સરખું છે એટલે 1,250 1,250 બાબત જેમાં બીના ભાગની પાઘડી જી અને ઈ વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના ચાલો અહીંયા વિડીયો સ્ટોપ કરીને દાખલો લખી લ્યો લખાઈ ગયો હવે નીચે યાદ રાખો કરીને લખો જો ગુપ્ત પાઘડીમાં સામાન્ય અનામત આપે તો તેને મૂડીમાં ઉમેરવામાં આવશે આપણે જે ઓલી મૂડી 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 લખ્યું ને જીની મૂડી ઈની મૂડી અને બીની મૂડી રકમ નંબર 1 એમાં અનામત હોય તો અનામત એ ભેગી ઉમેરી દેવાની બરાબર ચાલો હવે દાખલા નંબર 4નો 12મો દાખલો એમાં આપણે થોડી રકમમાં ભૂલ હતી એટલે જવાબમાં એમાં અલગ લખાઈ ગયું હતું હવે પાછું આપણે સુધારીને મૂક્યું છે આર જેમ સી જેમ બી 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે
તેઓની મૂડી અનુક્રમે 1,60,000 અને 50,000 છે. સામાન્ય અનામત 90,000 રૂપિયા હતી. તેઓ પેઢીમાં પીને પ્રવેશ આપે છે. પી મૂડી પેટે 1,80,000 રોકડા લાવે છે. બધા ભાગીદારોનું નવું પ્રમાણ 2:1, 1:2 નક્કી થયું. તો મેં તમને છેલ્લે નોંધ લખાવી હતી કે સામાન્ય અનામત જો રકમમાં આપે તો તમારે એને મૂડીમાં એડ કરી દેવાની. બધા ભાગીદારોની મૂડી નવા જૂના બધાનો સરવાળો અને સામાન્ય અનામત એમાં એડ. પણ એની પહેલાં અહીંયા R:C:B સ્ક્રીનમાં ધ્યાન આપો. જૂનું પ્રમાણ છે 3:2:1 = 6. પછી લખજો નવું પ્રમાણ છે R:C:B અને P 2:1, 1:2 = 6. તો પહેલા ત્યાગ મેળવવો પડશે. ત્યાગનું સૂત્ર મૂકીએ. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એટલે આર ના ત્યાગમાં આવશે 3/6 - 2/6 = 1/6. હવે તમને આ તો આવડવું જ જોઈએ. છેદ સરખા છે એટલે એકદમ ઈઝી છે. ચોકડી ગુણાકારની જરૂર નથી. અહીંયા છેદ જ્યારે સરખા હોય ત્યારે ચોકડી ગુણાકાર નહીં કરવાનો. આ તો આરામથી થઈ જાય. એટલે પછી સી નો ત્યાગ 2/6 - 1/6 એટલે એ 1/6 આવશે. અને બી ની અંદર 1/6 - 1/6 એટલે 0. એનો મતલબ એમ કે ત્યાગ બે જ જણા કરે છે, આર અને સી. હવે બધા ભાગીદારોની મૂડીનો સરવાળો કરીએ એટલે આર ની મૂડી પ્લસ સી ની મૂડી પ્લસ બી ની મૂડી પ્લસ પી ની મૂડી પ્લસ સામાન્ય અનામત. એમાં સામાન્ય અનામત એડ કરી દેવાની એટલે 1,60,000 + 50,000 + 1,80,000 + 90,000 એટલે ટોટલ થશે 10 ને 6, 16 ને 5, 21 ને 9, 30 ને 18, 48 4,80,000 રૂપિયા. હવે નવાના ભાગની મૂડી ઉપરથી પેઢીની મૂડી એ કરવાની. પાછી નવો એટલે પી, એની સામે પેઢી ત્રિરાશીમાં મૂકો એટલે પી નો નફા ભાગ જુઓ 2/6 છે એટલે કે 6 રૂપિયા નફો થાય. તો એમાંથી પી નો નફો 2 રૂપિયા, તો 2 રૂપિયા 6 રૂપિયા, તો પી મૂડી પેટે કેટલા લાવે છે 1,80,000 કેટલા. તો એવી રીતના કરો ને તો 1,80,000 × 6/2 એટલે 5,40,000 મૂડી આવે છે. રકમ નંબર 1 4,80,000, રકમ નંબર 2 5,40,000, તફાવત કરવાનો એનો. તો પેઢીની પાઘડી મળશે 5,40,000 - 4,80,000 એટલે 60,000 રૂપિયા. હવે એમાં તમારે પી ના ભાગની પાઘડી કરવાની. 2/6 એનો નફા ભાગ છે ગુણ્યા 60,000 એટલે 20,000 રૂપિયા આવશે. એ તમારે RCB ને ત્યાગના પ્રમાણમાં વેચવાની. ત્યાગનું પ્રમાણમાં આર અને સી બે જ આવશે 1:1. આમ નોંધ તમારે જાતે લખવાની છે. અહીંયા વિડીયો સ્ટોપ કરીને પેલા આટલું લખી લ્યો. આમનોનમાં બે જ આમનોંધ આવશે. પેલી આમનોંધ આવશે પી મૂડી પેટે રોકડા લઈ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે પી ના મૂડી ખાતે જમા 1,80,000 - 1,80,000. અને બીજી આમનોંધ આવશે પી તેના ભાગની પાઘડી 20,000 રોકડમાં લાવતો નથી એટલે નવાના મૂડી ખાતે ઉધાર એટલે પી ના મૂડી ખાતે ઉધાર. તે જૂના એટલે RCB ત્યાગના પ્રમાણમાં એટલે આર અને સી બે જ આવશે 10,000 ને 10,000. આર ના મૂડી ખાતે જમા ને સી ના મૂડી ખાતે જમા. ટેક્સ્ટ બુકમાં પાછળ જોશો તો એ લોકોએ સામાન્ય અનામતની પણ આમનોંધ લખી છે જે આપણે લખવી નથી. ઓકે, આમનોનની જગ્યા છોડીને આગળ પછી ઉદાહરણ 17 તમારે જાતે કરવાનું છે હોમવર્કમાં. ચાલો બચ્ચા હવે ખાસ સૂચના સાંભળી લ્યો. આ વખતે એકાઉન્ટની એકમ કસોટીમાં એક્ઝામ છે અને ખાસ તમને બધાને મારે સૂચના એ આપવાની છે કે બોર્ડની અંદર
એ લોકોએ જે પ્રમાણે કાર્યક્રમ સેટ કર્યો હોય એ મુજબ કરાવતા હોય. આપણે હું તમને શેડ્યુલ કહું તો આપણી સ્કૂલની અંદર દર વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના સુધી આપણે પાર્ટ વન ચાલતો હોય, ઓફલાઈન ભણતા હોય ને ત્યારે, તો પાર્ટ વન છે એ એકદમ લાંબો છે તો જ તમને સમજાય. પાર્ટ વન તમને હું કરાવી દઉં, પછી પાર્ટ ટુમાં મારે માત્ર ને માત્ર 1-1.5 મહિનો જ જોઈ. હવે સરકારી ધારાધોરણ મુજબ એકમ કસોટી લેવાતી હોય તો એમાં એ મુજબના ચેપ્ટર હોય, એટલે આ વખતે પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જન એમ 3 ચેપ્ટર છે. આપણે બેસ્ટ ટ્રાય કરશું કે નિવૃત્તિ પૂરું થઈ જાય, પણ આપણે બહુ ઉતાવળ નથી કરવી, કારણ કે હું તમને બોર્ડની પ્રિપેરેશન કરાવું છું અને આપણે બોર્ડની પ્રિપેરેશનનું જ જોવાનું હોય. અને એના કરતાં હું તો વધારે બોર્ડની પ્રિપેરેશન કરતાંય તમને આવડી જાય એ મહત્વનું છે. એટલે એકમ કસોટીમાં આટલા બધા ચેપ્ટર છે, આમ છે તેમ છે, એની ડિસ્કશન તમારે કોઈની સાથે કરવાની નથી. એકાઉન્ટની આ વખતની એકમ કસોટી છે, એમાં જે કાંઈ તકલીફો તમને થાય એની જવાબદારી મારી છે, એટલે તમારે કાંઈ બીજું જાજુ વિચારવાનું નથી. બે ઓપ્શન છે તમારી પાસે, સરસ ભણવું છે, આગળ વધવું છે જિંદગીમાં, એકાઉન્ટ શીખવું છે, તો પછી હું તમને જે રીતે જે સ્પીડથી ભણાવું છું એ પ્રમાણે મને ભણાવવા દો. અધરવાઇઝ સરકારી ધારાધોરણ મુજબ તમારે જવું હોય તો મને એ આવડે છે, પણ એમાં તમને એકાઉન્ટની ક્વોલિટી નહીં રહે. જે પ્રમાણે મારે તમને જે વસ્તુ શીખડાવી છે એ ક્વોલિટી નહીં જળવાય, તો આ વસ્તુ તમારે સમજવી જ પડશે, બરાબર. એટલે એકમ કસોટીના ઉપાડા કોઈ લેશે નહીં, કોઈ ખોટી ચર્ચા વિચારણા ક્યાંય કરશે નહીં, કોઈ બીજી બેનપણી સાથે કાંઈ શેર કરશે નહીં કે હે આ તો જો સાહેબે તો આમ મૂક્યું, ફલાણું ઢીકડું, બરાબર. એટલે કોઈ મિત્ર બેનપણીની સાથે આવું કાંઈ શેર નથી કરવાનું, આમ છે તેમ છે કાંઈ નહીં. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે એકાઉન્ટ શીખવું હોય તો મને મારી રીતના એકાઉન્ટ કરાવવા દો, મારી જવાબદારી છે, હું તમને સરસ કરાવી દઈશ, સ્પીડ છે એ મારી રહેશે, બરાબર. એમાં ક્યાંક ક્યાંક આવું થશે ખરા કે એકમ કસોટી આવી ગઈ તો હવે શું કરવું, તો એ તમારે નથી વિચારવાનું, એ મારે વિચારવાનું છે આનો રસ્તો શું કાઢવો એ, બરાબર. તમારે શાંતિથી લેક્ચર ભરવાના છે અને આ બધું લખજો તો ખરા જ, લખેલું હશે ને તમારી પાસે નોટબુક તૈયાર હશે ને તો હું તમને ઓફલાઈનમાં પછી ફટાફટ ભણાવી દઈશ, રિવિઝન તો કરાવી છે તમને તોય હું, ઓકે. ફરી પાછું કહું છું, એકમ કસોટીના ક્યાંય કોઈ કાંઈ ઉપાડા નહીં લઈએ, કોઈ ખોટી ચર્ચા કરતા નહીં, શાંતિથી ઓનલાઈન ભણી રાખો. એકમ કસોટીનું શું કરવું એ હું તમને આ વીકની અંદર જણાવી દઈશ, ઓકે. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ, જય હિન્દ, જય ભારત.